પાટણ કાંસા ભીલડી રેલવે લાઇનનું નવીનીકરણ થયા પછી શહેરના મધ્યમાંથી એટલે કે યુનિવર્સિટી રોડવાળા રેલવે ફાટક પરથી ગુડ્સ ટ્રેનનું પરિવહન અને અવર જવર વધી રહી છે, જેને લઈને વારંવાર ફાટક બંધ કરવો પડતો હોવાથી વાહન વ્યવહારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ પેદા થઈ રહી છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પાટણ વેપારી મહામંડળના પ્રમુખ માસુકલાલ મોદી અને ઉપપ્રમુખ જીપી શાહે પાટણ નગરપાલિકાના પ્રમુખને આ રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે રજૂઆત કરી હતી. તો આ બાબતે જૂનાગંજ બજાર એસોસિએશનના પ્રમુખ માસુકભાઈ મોદીએ અવારનવાર ફાટક બંધ રહેવાથી લોકોના સમયની સાથે નાણાંનો વ્યય થતો હોવાની અને કેટલીકવાર ખાદ્ય પદાર્થો સમયસર પહોંચતા ન હોવાથી તેનો બગાડ પણ થતો હોવાની યુનિવર્સિટી ફાટક પર ઓવરબ્રિજ બનાવવા કે વૈકલ્પિક વ્યવસ્થા રજૂ કરવા જણાવ્યું હતું. પાટણ કાંસા ભીલડી રેલવે પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી આ રૂટ ઉપર કેટલીક માલગાડીઓ શરૂ થઈ છે. રોજની 8-10 ટ્રેનો માલગાડીઓ જાય છે. સાથે સાથે મહેસાણા અમદાવાદની કેટલીક લોકો ટ્રેનો પેસેન્જર ટ્રેનો પણ જાય છે. આ રૂટ ઉપર ટૂંક સમયમાં જ પેસેન્જર ટ્રેનો પણ શરૂ થવા જઈ રહી છે. આવા ટાઈમે ફાટક બંધ રહેવાથી ફાટક ઉપર ફાટક પાસે વાહનોની લાંબી કતારો લાગે છે. ત્યાં સમય શક્તિએ નાણાંનો વ્યય થાય છે. આજુબાજુનું વાતાવરણ પણ પ્રદૂષિત થાય છે અને લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે સાથે કેટલીક એવી વસ્તુઓ છે જે ટ્રાફિકમાં અટવાતા બગડી જાય છે, ડિસ્ક્વોલિટી થઈ જાય છે. દાખલા તરીકે મિનરલ વોટર એકદમ ચીલ્ડ આવતું હોય છે, પણ ત્યાં 15-20 મિનિટ બગાડ થવાથી એની ક્વોલિટી નરમ પડી જાય છે. સાથે સાથે દૂધ છે, છાશ છે, ફૂલ છે, ફળફળાદી છે અને બ્રેડ છે, આવી કેટલીક વસ્તુઓ તો બગડી પણ જાય છે. એટલે લોકોને નુકસાન સહન કરવું પડે છે. લોકો સમયસર પોતાના ગંતવ્ય સ્થળે પહોંચી શકતા નથી. ઠપકાનો, ગુસ્સાનો અને સજાનો ભોગ બનવું પડે છે. એટલે આ ઓવર અહીંયા એક ઓવરબ્રિજ બનાવવાની ખૂબ જરૂરિયાત છે. આજે આના માટે અમે પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રીને દરખાસ્ત કરવા માટે કહેવા આવ્યા હતા. પ્રમુખશ્રીએ ખૂબ સરસ ઉત્તર આપ્યો છે અને એની 2018 તો દરખાસ્ત થઈ ગઈ છે એવું અમને જણાવ્યું છે. સાથે સાથે એના માટે ટેકનિકલ કન્સલ્ટન્ટની નિમણૂક કરવા માટેની પણ એમ કે જરૂરિયાત છે એ વિચાર કરીને એની પણ દરખાસ્ત કરવાનું જણાવ્યું છે. એટલે ટૂંક સમયમાં અહીંયા ઓવરબ્રિજ અથવા બીજી કંઈ પણ વ્યવસ્થા થશે એ દરમિયાન અમે વૈકલ્પિક વ્યવસ્થા માટે પણ એમને જણાવ્યું છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો ના કરવો પડે.